ઘણા ખેડૂત મિત્રોના અત્યારે ફોન આવે છે કે પરાસરાભાઈ નવી ટપક પીએચ પદ્ધતિ અમે વસાવી છે અને અત્યારે અમે ફિટિંગ અમારા ખેતરમાં કરી રહ્યા છીએ, તો નવા ટપકના બંડલ છે તેમાંથી નળી કાઢવા માટે આપણે શું કરવું જોઈએ? ખેડૂત મિત્રો, નવા ટપક પીએચ પદ્ધતિના બંડલ છે તેમાંથી નળીઓ છે તે તમે ખેતરમાં અત્યારે પાથરી રહ્યા હશો. ઘણા ખેડૂત મિત્રો છે તે વાહણો ભરાવીને વચ્ચે જે હોલ હોય બંડલમાં તેમાં ખરપિયો છે અથવા વાહણો છે તે બે જણા ચાલીને એક જણો છે તે નળી ખેંચતો હોય છે. આવી રીતે ખેડૂત મિત્રો ટપક પીએચ પદ્ધતિની નળી છે તે પાથરતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો કોઠા સોજથી બે લોખંડના ટેબલ હોય 2.5-3 ફૂટના, તો તેવી રીતે પણ વાહણો ટેબલમાં જે આપણે હરિયા હોય પાર્ટેશન 1.5-2 ફૂટ જગ્યા છોડીને ટેબલમાં, તો એવા લોખંડના બે ટેબલ હોય અથવા તો સારી એવી મજબૂત ખુરશી હોય તો તેના ઉપર વાહણો રાખીને એક વ્યક્તિ છે તે નળી ખેંચતી હોય છે, જેને કારણે બે માણસો છે તે ફ્રી રહે. ટૂંકમાં તમારી પાસે કેવી સગવડ છે તેને ધ્યાનમાં રાખીને નવા ટપક પીએચ પદ્ધતિના બંડલમાંથી નળીઓ છે તે તમે પાથરી શકો છો. પરંતુ ખેડૂત મિત્રો, આપણે અગત્યની વાત એ આ વિડીયોમાં કરવી છે કે નવી ટપક પીએચ પદ્ધતિ જે ખેડૂત મિત્રોએ અપનાવેલી હોય અને અનુભવ ન હોય તો ખાસ કરીને જે આપણે નળીઓના સેટિંગ છે તે અત્યારે આ કાળઝાળ ગરમી અને તાપમાન છે તે ઘણું બધું, સવારે સૂરજ ઉગતાની સાથે જ ગરમી છે બફારો છે તે શરૂ થઈ જતો હોય છે. હવે આપણે ટપકની જે નળીઓ છે તે ખેડૂત મિત્રો પ્લાસ્ટિકની હોય, જેને કારણે વધારે તડકામાં આપણે પાથરિયા રાખીએ તો સવાર પડે તો સંકોચાઈ જાય. તો એટલા માટે ખેડૂત મિત્રો આપણે શું કરવાનું કે સવારે વહેલું વહી જવાનું. ભલે તમે 10 એકરની ટપક પીએચ પદ્ધતિ કરી હોય, પરંતુ અમારી દ્રષ્ટિએ સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તમે ટપકની નળીઓનું સેટિંગ છે તે તમારી રીતે કરો તો ખૂબ સારો એવો ફાયદો રહે. ઘણા ખેડૂત મિત્રોને અમે એવી રીતે સેટિંગ કરતા પણ જોયા છે કે 9-10 વાગ્યા સુધી ટપકની નળીઓ છે, નવું ટપક વસાવેલું હોય તો તેની નળીઓ છે 10 વાગ્યા પછી પાથરતા હોય છે અને કાપતા હોય છે નળી એક ચાસમાં, અને સવારે ફોન આવે કે પરાસરાભાઈ આવું કેમ બન્યું હોય છે? હવે ખેડૂત મિત્રો, તડકામાં પ્લાસ્ટિક છે તે પોળું થાય, ફૂલાઈ જાય અને સવારે સંકોચાઈ જાય. તો એટલા માટે ખેડૂત મિત્રો સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં જ સેટિંગ કરો. અમે પણ જ્યારે નવી ટપક પીએચ પદ્ધતિ કરી હતી ત્યારે તમારી જેમ 9-10 વાગ્યા સુધી અમે સેટિંગ કરતા હતા, અને સવારે જોઈ તો ઘણી બધી નળી છે તેનો વધારો છે તે નીકળેલો પડ્યો હોય, અને આપણે નવી નળી જે મોંઘા ભાવમાં આપણે ટપક પીએચ પદ્ધતિ વસાવેલી હોય તેની નળીઓ છે તે કાપવી જોઈએ. હવે આ કાપેલી નળીઓ છે તે આપણે સાચવવી પડે, અથવા તો ક્યાંય ઉપયોગ કરવો હોય જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી આપણે હેરવણી ફેરવણી છે તે કાપેલી નળીઓની કરવી પડે, અને આપણી કિંમતી જે નળીઓ છે તેનો ખર્ચ છે તે ઘણો બધો આપણે કરતા હોય, અને આવી ભૂલને લીધે કટકા થાય નળીઓના તો ઘણું બધું નુકસાન છે તે ખેડૂત મિત્રો આપણને જતું હોય. એટલા માટે સવારે વહેલા 6 થી 8 વાગ્યા સુધીમાં તમે એવું સેટિંગ કરો ખેડૂત મિત્રો પરફેક્ટ, કે નો વધે કે નો ઘટે. બાકી તડકો નીકળી ગયા પછી તમે સેટિંગ કરશો તો ઘણા બધા વધારા છે તે ચાસમાં નળીઓના રહેશે, અને પછી પાછળથી તમારે નળીઓ છે તે કાપવી પડશે. તો એટલા માટે ખેડૂત મિત્રો ભલે 1 એકરની કરી હોય તો 4 દી લગી સેટિંગ કરવું પડે, પરંતુ પછી આખું વર્ષ તમારે કોઈ પણ જાતનું સેટિંગ છે તે નહીં કરવું જોઈએ. અમારા અનુભવો છે એટલે જ અમારા વિડીયો તમને ખેડૂત મિત્રો સૌથી વધારે ગમે છે. અમે એટલી જ માહિતી આપી છે કે અમે જેટલું જાણીએ છીએ. અને હા ખેડૂત મિત્રો, તમે પહેલી જ વખત ટપક વસાવેલી હોય તો કેટલો વધારો રાખવો તેની માહિતી પણ હું તમને આપી દઉં. ઘણી વખત ખેડૂત મિત્રો એવું થાય છે કે આપણે નવી ટપક ફિટ કરી હોય તો આપણે જે સોટિયા માર્યા હોય તેમાં ઘણા બધા ખેડૂત મિત્રો એ ભૂલ કરે છે કે શેઢાપાળા ઉપર અથવા બંને શેઢે લાઈન નાખેલી હોય અને નળી છે તે બંને જોઈન્ટ મારતા હોય. આ પૂર્વના શેઢે નાખેલી આપણી જે મેન લાઇન 2.5ની હોય અને પશ્ચિમમાં, ટૂંકમાં ઉત્તર દક્ષિણ કે શેઢે પાડે નાખેલી હોય બે બાજુ, તો ઘણા ખેડૂત મિત્રો છે તેને વાંધો નથી આવતો, પરંતુ એક જ શેઢે ટપકની આપણે 2.5ની લાઈન હાકેલી હોય અને સોટિયાની નળી અહીંયા જ એક જ જગ્યાએ કાઢેલી હોય, તો તેમાં ખેડૂત મિત્રો ભૂલ શું કરે છે કે 1, 2, 2.5 કે 3 ફૂટ સુધી સોટિયાની લાંબી નળી રાખતા હોય છે. હવે તેમાં ડ્રોપડ છે તે નથી હોતા, એટલે શેઢા પાડે 2-3 ફૂટ જગ્યા છે તે એમનેમ પડી રહી છે. સોટિયાની નળી છે ખેડૂત મિત્રો જે આપણે ટપક પીએચ પદ્ધતિની ખેતરની ચાસની નળી ફિટ કરતા હોય તે સોટિયાની નળી તમે 1 ફૂટની જ રાખો, નકર વધારે પડતી જગ્યા पड़ी रही है और बिनजरूरी निंदामण है तो उगी निकलशे अने तेना नियंत्रण माटे आपणे रासायणिक जे निंदामणनाशक दवाओ आवे छे तेनो खर्चो करवो पड़शे अथवा वाढवामां आपणे खोटी थवू पड़शे कारण के त्यां चोमासामां घणुं बधुं निंदामण छे ते बिनजरूरी उगी निकलशे। तो खेडूत मित्रों आवी रीते आवी बधी टेक्निको छे, थोड़ी घणी सावचेती आपणे नवा टपक પિયત પદ્ધતિ આપણે અપનાવતા હોય ત્યારે ખાસ કાળજી પાથરવામાં રાખવાની ખેડૂત મિત્રો। અને લાંબી નળી કરવા માટે બે ટેબલ હોય તમારી પાસે તો એમાં એક વાહણો રાખી દો તો તમારે ઝાલીને ઊભું ન રહેવું પડે। આવું અમારા એક પ્રગતિશીલ ખેડૂત સાથે અત્યારે જ સવારમાં અમે જાણ્યું। અને માણસો તમારી પાસે હોય અને ટેબલની સુવિધા ન હોય તો બે વ્યક્તિ એક ખરપિયો છે અથવા વાહણો છે બંડલની વચ્ચે पेरावी दिए अने उभा रही जालीन अने एक जणो नड़ी खेंचतो जाए तो आ रीते पण तमे पाथरी शको छो। टूंकमां सेटिंग छे ते खेडूत मित्रों 8 वाग्या पछी बंध करी देजो नकर वधारे पड़ता तापमां जो तमे सेटिंग करशो तो हवारे ज्यारे तमे फिट करवा जशो नड़ी त्यारे घणो बधो वधारो छे ते निकळेलो जोवा मळशे अने तमारे ते नड़ी छे ते कटिंग करवी जोशे जेने कारणे आपणी नवी टपक પિયત पद्धतिमां आवी नुकसानीओ न आवे ते माटे खास आटली काळजी खेडूत मित्रों तमे राखी लियो तो खूब सारामां सारो फायदो छे ते मळी शके। अने जे खेडूत मित्रोने वधारे वरसादमां नळीओ तणाई जती होय तो तेवा खेडूत मित्रों एक बे आपणे जे हांठियो होय तेनी तेनो जे जाडो भाग होय अथवा कोई एवा डाळका तमारी पासे होय अथवा लोखंडना नाना नाना एवा आवा कटका होय 1 फूटना तो ते एक चासमां 2-3 खोली दियो अने नळीने त्यां पार्सल पट्टी के कार्टून पट्टी के आपणुं खाटलाना वाणथी तमे बांधी दियो तो तमने आखुं वर्ष बेली के आंतरखेडमां तमे राप छे बेली छे कोई पण आंतरखेडना साधनो छे पावर टीलर छे के मिनी ट्रेक्टर छे के सनेडा छे तो आ चलावता हो तो तमारा नळीओ छे ते चास मूकीने क्यांय नहीं जाय। आवी घणी बधी टेक्निकोथी आपणे खेती करी तो खेडूत मित्रों ओछा खर्च में ओछा समय में खूब सारा में सारो फायदो है ते आवी टेक्नोलॉजीनो आपणे मेळवी शकीए। खेडूत मित्रों आ माहिती अमे एटला माटे तमारा सुधी अत्यारे पहोंचाडी कारण के टपक પિયત पद्धति घणा खेडूत मित्रोए दर वर्षे अपनावता ज होय छे अने आ सीजन में मुख्य भूल छे ते आवी करी बेसता होय छे जेने कारणे टपकनी नळीओ कापवी पड़ती होय छे अने घणा बधा वधारा छे ते निकळता होय छे। टपकनुं परफेक्ट सेटिंग करवा माटे खेडूत मित्रों 6 થી 8 नो समय छे ते एकदम सवारनो उत्तम समय है त्यारे आपणने पण गरमी न लगे अने नळीओ छे ते पण गरम न थाय बाकी 9-10 वाग्या नळीओने अडाई नहीं तेटली नळीओ छे ते गरम थई जती होय छे अने फूलाई जवाने कारणे सवारे संकोचाई जाय जेने कारणे आपणुं सेटिंग छे ते बराबर न थाय अने आपणे कापीने घणा बधा नवा टपक પિયત पद्धतिना बंडलनी नळीओ छे ते रफे दफे थई जाय। एटला माटे खेडूत मित्रों सवारना 6 થી 8 नी वच्चे ज सेटिंग करो तो खूब सारामां सारू सेटिंग टपकनुं तमे नळीनुं करी शको। खेडूत मित्रों आ माहिती तमने केवी लागी? जो सारी लागी होय तो चोक्कस आ विडियोने लाइक करी देजो, शेर करी देजो, कमेंट करी देजो। ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી। અમારી આ માહિતી તમને ઉપયોગી થાય એમ હોય તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો, બાકી તમારી રીતે જે કંઈ ટપક પિયત પદ્ધતિ અપનાવતા હો અને સેટિંગ કરતા હો તો તમારી રીતે પણ તમે કરી શકો છો। ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। થેન્ક યુ ખેડૂત મિત્રો।